मेयर नीलेश राठौड़ की अध्यक्षता में छेल्ली सभा योजाई आवनारी 11 तारीखे नवा मेयर स्टेन्डिंग चेरमेन डेप्युटी मेयर नी कराशे जाहेरात। पालिका नी मळेली सामान्य सभा में मेयर नीलेश राठौड़ स्थायी समिति चेरमेन हितेन्द्र भाई पटेल डेप्युटी मेयर नंदाबेन जोशी सहित होद्देदारों की आ छेल्ली सभा मळी हती जेनी शुरुआत चंद्रयान 3 नी सफळताना प्रस्ताव थी शुरू करवामां आवी हती जेमां ऐतिहासिक गौरव मुद्दे शुभेच्छा आपवामां आवी हती। तो बीजी तरफ विपक्ष नेता अमीबेन रावत द्वारा 2.5 वर्षना शासन में कोई ज काम नक्कर रीते थया न होवाना आक्षेपो कर्या हता अने हजु पण वडोदरा शहर में पानी ड्रेनेज सहित नी सुविधानो अभाव होवानुं जणाव्युं हतुं। विरोध पक्षना पूर्व नेता चंद्रकांत श्रीवास्तवे पण जणाव्युं हतुं के एक मेयर आवे छे एमना द्वारा पोताना विचारो मूकवामां आवे छे एमना गया पछी बीजा मेयर आवे छे ए पोताना विचार रजू करे छे जेनाथी वडोदरा शहर नी परिस्थितिमां कोई फरक पड़े नहीं जे विचार पहेलाना मेयरे मूक्यो छे तेनो जो पूरी करवानी कार्यशक्ति दर्शाववामां आवे तो वडोदरा शहर में एक चौक्स दिशा में लई जई शकाय। आ साथे तेमना द्वारा सभा में हरनी टीपी विस्तार में जमीन कपात मुद्दे पर रजूआत करवामां आवी हती। तो बीजी तरफ मेयर नीलेश राठौड़े तमाम आक्षेप फगावता जणाव्युं हतुं के वडोदरा शहर में मारा कार्यकाळ दरमियान करोड़ों रूपियाना विकासलक्षी कामों खातमुहूर्त करवामां आव्या छे। साथे प्राथमिक सुविधानी वात करीए तो पाणी अने ड्रेनेजना कामों ने प्राथमिकता आपी पूरा करवामां आव्या छे। આજે કોર્પોરેશનની સામાન્ય સભા મળેલી, બે સભા હતી। પ્રથમ સભામાં જે બે સભા મળી એમાં કુલ એક સભાની અંદર 6 કામો હતા, તેમાં ચાર કામો સર્વાની મંજૂરીથી મંજૂર કરવામાં આવ્યા છે અને બે કામો મુલતવી રાખવામાં આવ્યા છે। એવી રીતના બીજી સભામાં કુલ 11 કામો હતા, 3 વોટિંગ થયું છે 3 કામમાં અને વોટિંગના માધ્યમથી મંજૂર કરવામાં આવ્યા છે, 7 સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા છે અને 1 કામ મુલતવી રાખવામાં આવ્યું છે। એ તો જે દિવસથી બેઠેલા ત્યારથી જ ખબર હતી કે છેલ્લી સભા આવવાની છે, એટલે હું ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળનો ખૂબ ખૂબ આભારી છું જે મને વડોદરા મહાનગરની અંદર નગરના નગરજનો માટે જે સેવા કરવા માટેનો મને એક તક આપી એ બદલ હું તમામનો આભારી છું। સાથે સાથે આજે મારી છેલ્લી સભા હતી અને સૌથી મહત્ત્વનું મારા માટે જો આજે કામ જે દરખાસ્ત થઈ છે, જે અભિનંદન પ્રસ્તાવ, જે ચંદ્રયાન 3 મિશનનો જે સફળતા અંગેનો જે પ્રસ્તાવ આજે આ મારી છેલ્લી સભામાં થયો છે, હું મારી જાતને આ બાબતે ખૂબ જ ધન્યતા અનુભવું છું। કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે અમે ને તમે આ એક જે 23 ઓગસ્ટે જે આ એક ઘટના થઈ એમાં આખો દેશ અને દુનિયા આજે આપણે ભારત દેશ તો ખૂબ જ એનો ગૌરવ લઈ રહ્યો છે અને એના સાક્ષી અમે ને તમે બધા જ આપણે સાક્ષી છે। ત્યારે આજે જે આપણે નવા ભારતનું વિચારતા હતા, આપણે જે નવા ઇન્ડિયાનું જે ભારતનું જે વિચારતા હતા એ વિચારમાં જે આજે આપણને આજે ચંદ્રયાન 3 જે સફળ લેન્ડિંગ થયું છે ચોક્કસપણે આપણા દેશની પ્રગતિમાં ખૂબ જ આગળ વધશે। સાથે સાથે હું આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનો બી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે એમનું જે વિઝન હતું, એમનું જે કામ કરવાની કાર્યશક્તિ હતી અને વૈજ્ઞાનિકોને જે હિંમત આપવાની જે કામગીરી હતી એને લઈને આ સફળતા થઈ છે। તો તમામ વૈજ્ઞાનિકો અને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને દેશના તમામ લોકોને હું ખૂબ ખૂબ અભિનંદન કરું છું।